નમસ્કાર, સો વાતની એક વાતમાં આપનું સ્વાગત છે. હું છું લીના. આજે વાત કરવી છે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની, જે કેટલાક દિવસોથી શરાબ કૌભાંડને લઈને ચર્ચામાં છે. તેમની વાત કરવી છે કે તેઓ અરવિંદ કેજરીવાલના કેમ એટલા બધા ખાસ છે, તેઓની મિત્રતા કેવી રીતે થઈ અને તેઓ એક રેડિયો જોકી પત્રકારથી લઈ તેમની રાજકીય સફર વિશે આવો જાણીએ. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, જેમને ભ્રષ્ટાચાર મામલે રવિવારે સીબીઆઈએ ધરપકડ કરી, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે નિર્દોષ કહ્યા. આવો જાણીએ કોણ છે સિસોદિયા અને કેમ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે આટલો ભરોસો. કેજરીવાલ અને સિસોદિયાની દોસ્તી જૂની છે. પોતાના કરિયરની શરૂઆતમાં સિસોદિયા રેડિયો જોકી હતા. તેમણે વર્ષ 1996 થી 2005 સુધી પત્રકાર રહ્યા. આ દરમિયાન તેમણે પરિવર્તન નામના એનજીઓમાં સ્ટોરી કરવાની હતી. આ એનજીઓ હતું અરવિંદ કેજરીવાલનું, જેણે 1998માં સામાજિક કાર્યો માટે કેજરીવાલે બનાવ્યું હતું. સ્ટોરીના કવરેજ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ, જે ધીરે ધીરે ગાઢ મિત્રતામાં પરિવર્તિત થઈ. બીજી તરફ અન્ના હજારેના નેતૃત્વમાં જનલોકપાલ આંદોલનના પાયા નખાઈ રહ્યા હતા, જેમાં આરટીઆઈનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 9 લોકોની કમિટી બની. તેમાંથી એક નામ સિસોદિયાનું પણ હતું. આ દરમિયાન તેમણે પોતાનું એક એનજીઓ પણ બનાવ્યું, જેનું નામ રાખ્યું કબીર, જે આરટીઆઈ મામલે જાણકારી આપતું હતું. ત્યાં અરવિંદ કેજરીવાલ પણ આરટીઆઈ કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. બંનેનો રસ્તો એક જ હતો, તેથી સિસોદિયાએ પોતાનું એનજીઓ બંધ કરી કેજરીવાલની સાથે જોડાઈ ગયા. આ દરમિયાન બંને સામાજિક કાર્યો માટે જોડાઈ રહ્યા હતા અને દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો માટે પણ કામ કરતા રહ્યા. 2011માં બંને એ અન્ના હજારે સાથે મળીને જનલોકપાલ બિલ માટે આંદોલન પણ કર્યું અને અહીંથી રાજનીતિની દુનિયામાં પગ મૂક્યો. 2011માં આમ આદમી પાર્ટી બનાવવાની તૈયારી શરૂ કરાઈ. આ દરમિયાન સિસોદિયા અરવિંદ કેજરીવાલના ખૂબ જ કરીબી હતા, એટલા કે સિસોદિયાને આમ આદમી પાર્ટીના સૌથી પહેલા કાર્યકર્તા પણ કહેવાય છે. 2012માં આમ આદમી પાર્ટી રાજનીતિમાં ઉતરી અને એક વર્ષમાં જ દેશની રાજનીતિ દિલ્હીમાં સરકાર બનાવી લીધી. દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની ત્રીજી વાર સરકાર બની છે. જ્યારે પણ દિલ્હીના આપની સરકાર અને કેન્દ્રની એનડીએ સરકાર વચ્ચે ટક્કર થઈ, ત્યારે તમામ જવાબદારી સિસોદિયાએ સંભાળી. સિસોદિયા દિલ્હીની પટપરંગજ સીટથી જીતતા રહ્યા છે. દિલ્હી સરકારમાં તેમની પાસે 33માંથી 18 વિભાગ હતા. લગભગ એક વર્ષ પછી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેવામાં સિસોદિયાની ધરપકડ આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય છે.